नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजे आपणे अभ्यास करीशुं सीनियर केजी अंक लेखन 1-10 भाग 2। आपणे पाना नंबर 10 पर जोईशुं। अहीं शुं छे तो समझो, 70 અને 1 બરાબર 7 એકડ 71, 70 અને 2 બરાબર 7 બગડ 72, 70 અને 3 બરાબર 7 તગડ 73, 70 અને 4 બરાબર 7 ચોગડ 74, 70 અને 5 બરાબર 7 પાછળ 75, 70 અને 6 બરાબર 7 6 76, 70 અને 7 બરાબર 2 7 77, 70 અને 8 બરાબર 7 8 78, 70 અને 9 બરાબર 7 9 79, 70 અને 10 બરાબર 8 મીંડું 80. ચલો આગળ જોઈએ, પાના નંબર 11 ઉપર 7 એકડ 71 થી 80 બોલો અને લખો. તો અહીંયા 7 એકડ 71 લખ્યા છે, એ જ પ્રમાણે આપણે અહીંયા ટપકા ટપકા જોડતા જવાનું અને લખતા જવાનું છે. 7 એકડ 71 બોલતા જજો અને લખતા જજો. 7 બગડ 72, 7 તગડ 73, 7 ચોગડ 74, 7 5 75, 7 6 76, 2 7 77, 7 8 78, 7 9 79, 8 મીંડું 80. એ જ પ્રમાણે અહીંયા આપણે બાજુના ખાનાઓમાં પણ લખવાનું છે. 7 એકડ 71, 7 બગડ 72, 7 તગડ 73, 7 ચોગડ 74, 7 5 75, 7 6 76, 2 7 77, 7 8 78, 7 9 79, 8 મીંડું 80. ચલો બીજું જોઈએ તો સંખ્યા લખો. અહીંયા શું છે તો 70 અને 2 બરાબર 7 બગડ 72. અહીંયા જોઈએ તો 70 અને 5 બરાબર 7 5 75, 70 અને 8 7 8 78. અહીંયા જોઈએ તો 70 અને 6 તો 7 6 76, એ પ્રમાણે લખવાનું છે. તો 70 અને 3 તો 7 તગડ 73, 70 અને 7 તો 2 7 77, 70 અને 4 તો 7 6 74, 70 અને 9 તો 7 9 79. પાછળ પાના નંબર 12 પર જોઈશું તો બોલો અને લખો. તો આપણે જે પ્રમાણે આગળ લખ્યું છે ને 7 એકડ 71, એ જ પ્રમાણે અહીંયા બધું લખવાનું છે. તો 7 એકડ 71 બોલતા જવાનું અને લખતા જવાનું. 7 બગડ 72, 7 તગડ 73, 7 ચોગડ 74,
સાતળ પાછળ 75, સાતળ છગળ 76, બે સાતળા 77, સાતળ આઠળ 78, સાતળ નવળ 79, આઠળા મીંડું 80. એ જ પ્રમાણે તમારે અહીંયા બધા ખાનામાં લખવાનું છે, સાતળ 171 થી આઠળા મીંડું 80 સુધી લખવાનું. આગળ જોઈએ તો ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. આપણે અહીંયાથી સાતળ 171 થી શરૂ કરીશું, ટપકા જોડતા જોડતા જઈશું અને સાતળ 171 થી સાતળ બગડ 72, સાતળ બગડ 72 થી શરૂ કરીશું, સાતળ તગડ 73, સાતળ તગડ 73 થી જઈશું તો સાતળ ચોગડ 74, સાતળ ચોગડ 74 થી સાતળ પાછળ 75, 75 થી સાતળ છગડ 76, સાતળ છગડ 76 થી આગળ જઈશું તો બે સાતળા 77, વળી આગળ જઈશું ટપકા ટપકા જોડતા તો સાતળ આઠળ 78, આગળ જઈએ તો સાતળ નવળ 79, આઠળા મીંડું 80 સુધી આવી જશે. એ જ પ્રમાણે આમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે. બાજુમાં જોઈએ તો સનુ ચિત્ર છે તો માછલીનું, આ સનુ ચિત્ર છે તો કાચબો, અહીંયા જોઈએ તો માછલીનું ચિત્ર છે. અહીંયા પણ એ જ રીતે આપણે ટપકા ટપકા જોડી સાતળ 171 થી ચાલુ કરીશું. સાતળ 171, સાતળ બગડ 72, સાતળ તગડ 73, સાતળ ચોગડ 74, ટપકા ટપકા આગળ જોડતા જઈશું, સાતળ પાછળ 75, સાતળ છગળ 76, બે સાતળા 77, સાતળ આઠળ 78, સાતળ નવળ 79, આઠળા મીંડું 80. તો આપણું ચિત્ર પૂર્ણ થઈ ગયું છે. તો આને શું છે, માછલી. આમાં મનગમતા રંગ તમારે પૂરવાના છે. તો બાળકો, આજે આપણે પાના નંબર 10, 11 અને 12માં જે શીખ્યા એ તમારે હોમવર્કમાં લખવાનું છે. પાના નંબર 11 અને 12 નોટબુકમાં લખવાનું છે. ચલો તો આવજો.